नमस्कार मित्रों, धोरण दस विषय विज्ञान अने टेक्नोलॉजी। मित्रों, आ अगाउ आपणे प्रकरण नंबर 6 जैविक क्रिया विषय अभ्यास करी गया। आजे मित्रों आपणे ए पछीनुं प्रकरण एटले आजे नवा प्रकरणनो अभ्यास करवानो छे, जे प्रकरण नंबर 7 नियंत्रण अने संकलन। मित्रों, आ अगाउना जे आपणुं प्रकरण हतुं एमां आपणे जैविक क्रियाओ जेवी के श्वसन, पोषण, वहन अने उत्सर्जन एनो अभ्यास करी गया। मित्रों, आज चेप्टर है एने जनुलक्षी ने एट्ले कि एने आगळ वधारे छे। जे नियंत्रण अने संकलन की बात करवानी छे, ए नियंत्रण संकलन खरेखर बहु रसप्रद प्रकरण छे। रसप्रद एटला माटे कि तमने एमां इंटरेस्ट आवशे, कारण कि अहींया आपणे मगज एटले कि मनुष्यनुं मगज केवी रीते काम करे छे, चेताकोष, चेतापेशी, करोड़रज्जु आ बधी जे आपणा शरीरना भागो छे एना विशे अभ्यास करवानो छे। तो चालो आपणे समझीए કે ખરેખર નિયંત્રણ અને સંકલન એટલે શું। પહેલું તો એનો અભ્યાસ મેળવવો પડે કે ભાઈ નિયંત્રણ ખરેખર કહેવાય કોને અને સંકલન ખરેખર કોને કહેવાય। તો એના માટે મિત્રો, આપણે સજીવો પૃથ્વીની સપાટી પર લાખો વર્ષથી રહીએ છીએ, એમાં વનસ્પતિ પ્રાણીઓ તમામનો સમાવેશ થાય। સજીવો કેટલીક સામાન્ય દેહધાર્મિક ક્રિયાઓ કરે છે, અથવા તો સજીવો ઘણી બધી કોમન ક્રિયાઓ કરે છે। કઈ રીતે? તો પહેલું જોઈએ તો આપણે સજીવો શું કરીએ છીએ, તો વૃદ્ધિ કરીએ। આપણે નાના બાળક હતા ને ત્યાંથી શું થયા, તો મોટા થયા, એટલે આપણી શું થઈ, તો વૃદ્ધિ થઈ। વનસ્પતિઓમાં પણ આવું એક સામાન્ય ગુણધર્મ છે કે વનસ્પતિનું બી તમે જમીનમાં નાખ્યું તો શું થાય, તો એને પાણી મળે, એને પોષણ મળે, તો ધીરે ધીરે શું કરે, તો વૃદ્ધિ કરે। એટલે મૂળને જમીનની દિશામાં એટલે કે નીચે ઉતારે, અને એનું જે પ્રકાંડ છે અથવા તો એ જે છોડ છે એ ઉપરની દિશામાં શું કરે છે, તો વૃદ્ધિ કરે। તો આ એક સામાન્ય ગુણધર્મ થયો સજીવનો। બીજો ગુણધર્મ કયો, એ તો હલનચલનનો। હું અત્યારે હલી રહ્યો છું, બોલી રહ્યો છું, બરાબર, આ હલનચલન પણ મારો એક ગુણધર્મ છે, પણ વનસ્પતિ આ ગુણધર્મ અનુભવતી નથી। એટલે વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી, પણ છતાંય આપણે એને શેમાં લઈએ છીએ, તો સજીવમાં, કારણ કે એ ક્રિયા છોડીને બાકીની બધી ક્રિયાઓ, સામાન્ય ક્રિયાઓ વનસ્પતિ કરે છે। કઈ ક્રિયાઓ? તો શ્વસન, પોષણ અને ઉત્સર્જન તો આપણે જોયું જ, પણ એના સિવાય કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ, તો એ ક્રિયાઓ કઈ? તો પહેલું, વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ થાય છે। વનસ્પતિનો છોડ નાનો હોય તો મોટો થાય છે। બીજું છે પ્રજનનની ક્રિયા, એક છોડમાંથી બીજો છોડ શું થાય છે, ઉદ્ભવે છે, બરાબર। એટલે એ પ્રજનન આપણે પણ કરીએ છીએ, સજીવો પણ પ્રજનન કરે છે। બીજી આવી કેટલીક ક્રિયાઓ જોઈએ તો શ્વસન કરવું, આ બધી ક્રિયાઓ વનસ્પતિ અને પ્રાણીઓમાં કેવી છે, સામાન્ય છે। પણ મિત્રો, અહીંયા આપણે શેની વાત કરવી છે, તો વૃદ્ધિ થાય છે, પણ વૃદ્ધિ પછી થયા જ કરે છે? ના, એક એવી પણ ક્રિયા છે કે જેમાં સજીવનું અસ્તિત્વ નાશ પામે છે, એટલે કે સજીવ શું થાય, તો મૃત્યુ પામે। એટલે આપણે વૃદ્ધિ અને વિકાસ કરીએ, પણ એની સાથે આપણે શું થઈએ છીએ, તો મૃત્યુ પણ પામે છે। એ જ રીતે વનસ્પતિ પણ શું થાય છે, તો કેટલાક સમય પછી મૃત્યુ પામે। હવે તમે કહેશો, સર મારા સામે તો લીમડો છે, મારા ઘરની સામે લીમડો છે, અથવા આપણી સ્કૂલની કેમ્પસમાં લીમડો છે, એને તમે દેખ્યો જ નથી મરતા કોઈ દેડો, કેટલા વર્ષોથી જીવી રહ્યો છે? એવું નથી મિત્રો, જે જન્મે છે એ મૃત્યુ તો પામે જ છે। એ જ રીતે તમે જુઓ તો એક નાનું ઉદાહરણ લઈએ તો ઘઉંનો છોડ છે, તમે ઘઉંના દાણા નાખી દીધા, ઘઉંના દાણામાં રોજ પાણી આલો, ચાલો શું થશે, તો એ છોડ ઉગશે, મોટો થશે, પછી એ વધ્યા કરે છે? ના, એક સમય એવો આવે છે કે તમે પાણી આલાલ કરો તો પણ એ સુકાઈ જાય, શું થાય, તો મૃત્યુ પામે, બરાબર। ત્યારે જ આપણને ઘઉં પરથી શું મળે છે, તો દાણા મળે, આપણે એની કટિંગ કરીએ છીએ, તો એ વૃદ્ધિ, વિકાસ, વૃદ્ધિ અને પછી અંતે શું થાય છે, તો મૃત્યુ પામે। તો આ રીતે વનસ્પતિ અને પ્રાણીઓમાં શું છે, તો કેટલીક ક્રિયાઓનું નિયંત્રણ થાય છે। વૃદ્ધિ થયા કરે તો થયા કરે એવું નથી, તમે ખોરાક ખાવા બેસો અથવા જમવા બેસો, તમને આકરી ભૂખ લાગી હોય તો તમે 4 રોટલીની જગ્યાએ 6 રોટલી ખાઈ નાખો, પણ 60 રોટલી ખવાઈ જાય અથવા 600 રોટલી ખવાઈ જાય, ના। કારણ શું છે, તો આપણી પણ એક મર્યાદા છે, એટલે કે આપણે પણ એક નિયંત્રણમાં રહીએ છીએ, તો આ નિયંત્રણ કરે છે કોણ? બીજું છે સંકલન। સંકલન એટલે શું, તો સંકલન એટલે ભેગું કરવું, સંકલનનો ગુજરાતી મતલબ જ શું થાય, એનો સામાન્ય અર્થી શું થાય, તો ભેગું કરવું। સંકલન કેવી રીતે, મને ભૂખ લાગે તો પેટ ખાલી થાય, વિચાર કોણ કરે, તો મગજ કરે કે ભૂખ લાગી છે, જાય કોણ, તો પગ લઈને જાય જમવાનું છે ત્યાં સુધી,
स्वाद कोण मेळवे तो जीभ मेळवे, तीखू खाटू मोळू अनुभवे कोण, वधारे तीखू थई जाय पकोड़ी वधारे तीखी थई जाय तो आँसू क्यांथी आवे, तो आँखोमांथी आवे। એટલે આપણા બધા અંગો શું છે તો જુદા જુદા કામ કરે છે, આ બધાનું સંકલન કેવી રીતે થાય અને એ સંકલન શેના માટે જરૂરી છે, મિત્રો એના માટે કેટલાક આપણે ઉદાહરણ સમજીએ। એમાં પહેલું ઉદાહરણ જોઈએ તો આપણે બિલાડીને દોડતા જોઈએ, આપણી પુસ્તકનું જ ઉદાહરણ છે કે બિલાડીને દોડતા જોઈએ, તો બિલાડી કેમ દોડી। બીજું ઉદાહરણ જોઈએ તો ભેંસ ગાય, એ તમે જોતા હશો તો કેટલીક વાર બેઠી બેઠી પોતાના મોઢામાં કશું ના હોય તો બી ચાગળ ચાગળ કરતી હોય છે, એટલે કે શું કરે તો પોતે કંઈ ના ખાધું હોય તો પણ અંદરથી ખોરાક કાઢી અને વાગોળે છે। કારણ શું? તો જ્યારે ભેંસ કે ગાયને ખોરાક મળે ત્યારે એ આખે આખો ખોરાક શું કરે તો ફટાફટ શરીરમાં ઉતારી લે, પછી શું કરે તો એને ઓકારીને એટલે કે ઉલટી કરીને બહાર કાઢે, મોઢામાં લાવે, મોઢામાં લાવ્યા પછી એ ખોરાકને શું કરે તો બેઠી બેઠી દળી દળીને ખાય, તો એવું કેમ। ત્રીજું અગત્યનું ઉદાહરણ જોઈએ તો આપણા બાળકો એ ગાર્ડનમાં બગીચામાં શું કરી રહ્યા છે તો હિંચકા હેંચી રહ્યા છે, કેમ હેંચી રહ્યા છે। ચોથું ઉદાહરણ જોઈએ તો મારી પાછળ એક કૂતરું દોડ્યું, બરાબર, તમને ખબર છે કે કૂતરું પાછળ દોડે તો આપણે વધારે સ્પીડથી પાછળ દોડે ગાળું કરડી ના જાય, એવું કેમ। અને સૌથી અગત્યનું ઉદાહરણ જોઈએ તો વનસ્પતિની વૃદ્ધિ કેમ ઉપરની દિશામાં થઈ, કેમ પાન નીચે ના ફૂટે મૂળ ઉપર ના જાય, તો આ બધા એ કેમ બને છે। આ બધી ઘટનાઓ પાછળ મિત્રો પ્રતિચાર છે, પ્રતિચાર કોની સામે છે તો પર્યાવરણની સામે પ્રતિચાર છે। હવે તમારા માટે પ્રતિચાર નવો શબ્દ છે, પ્રતિચારને બહુ નાના ઉદાહરણ દ્વારા સમજીએ તો મારી પાછળ કૂતરું દોડ્યું તો હું શું કરું છું તો ભાગું છું। બીજું એક ઉદાહરણ સમજીએ તો મને ધારો કે ગરમ તપેલીને મારા હાથ અડકાઈ ગયો તો મેં શું કર્યું, હાથ પાછો ખેંચી લીધો કે હાથ ત્યાં રહેવા દીધો, ના હું સહન કરીશ ના, આ શું છે। તો આપણે અથવા એક સાદું સમજીએ તો મારા કોઈ મિત્ર દ્વારા મારો ઝઘડો થયો અને મને એક ઝાપટ ખેંચીને મારી દીધી તો હું શું કરું, ના છોડું, એને બીજી મારવા જઈશ, એક્શન એને કર્યું મેં એને શું આપ્યો, રિએક્શન આપ્યું, એને કહેવાય છે પ્રતિચાર। એટલે કોઈ ફેરફાર થાય, ધારો કે સામેવાળો મને મારે તો હું શું કરું તો એને ફટકારીશ, તમે અહીંયા ઊભા છો અને કદાચ તમારી પાછળ આવીને કોઈ બોમ્બ ફોડી દે તો શું થાય, બોમ્બ એટલે મોટો પરમાણુ નહીં પણ એક નાનો ફટાકડો ફોડી દે તમે શું થાવ, તો એક ક્ષણિક માટે પણ તમે શું થાવ તો ડરી જાઓ। કારણ શું? તો ત્યાં શું થયો, ફેરફાર થયો, એની સામે મારે શું આપવાનું છે તો રિએક્શન આપ્યું, મેં ડરવાનું રિએક્શન આપ્યું એટલે હું શું થયો તો પાછળ ગયો, એટલે મને ડર લાગ્યો। તો ક્રિયાની સામે આપણે શું આપીએ છીએ, પ્રતિક્રિયા આપીએ, એને શું કહેવાય છે તો પ્રતિચાર કહેવાય। આ પ્રતિચાર કેમ આપવો પડે અને એના ફાયદા શું અથવા નુકસાન શું, પહેલી આપણે ઘટના જોઈ કે બિલાડી દોડી। હવે બિલાડી દોડી બે કારણ હોય, કદાચ મારા જેવા કોઈની સામે બિલાડી આવી ગઈ હોય અને મેં એને પથ્થર મારો ભાગી હતી એટલે બિલાડી દોડે, અથવા બીજું કારણ એવું પણ હોય કે બિલાડી શું થઈ તો બિલાડીએ ઉંદર જોયું, એને શિકાર કરવાની ઈચ્છા થઈ તો બિલાડી એની પાછળ દોડી, તો બે વસ્તુ બની, પણ એ બંને શું કહેવાય તો એને પર્યાવરણનો ફેરફાર કહેવાય। એટલે દરેક સજીવ પર્યાવરણના કોઈ ફેરફાર સામે શું આપે, પ્રતિચાર આપે છે અથવા પ્રતિક્રિયા આપે। હવે પર્યાવરણનો ફેરફાર કઈ રીતે, તો પર્યાવરણમાં બે ફેરફાર થયો, એક તો પથ્થર મેં માર્યો એટલે એને ડર લાગ્યો એટલે દોડી, બીજું શું થયું તો બીજું પર્યાવરણમાંથી એને શું જોવાયો તો ઉંદર જોવાયો એટલે એની સામે એને શું કર્યું તો દોડવાનો પ્રયત્ન કર્યો, શિકાર કરીને એને શું કરશે ખાશે। એટલે આવો કોઈ ફેરફાર જે પર્યાવરણની સામે થાય, જો પર્યાવરણમાં કોઈ ફેરફાર થાય તો સજીવ એની સામે શું આપે છે તો પ્રતિચાર આપે। બીજું ઉદાહરણ જુઓ મિત્રો, તો આ તો આપણો એક એ થયું કે હા ચલો ભાઈ પર્યાવરણમાં ફેરફાર થયો, હવે બીજું ઉદાહરણ જુઓ તો ભેંસ વાગોળી રહી છે તો એમાં પર્યાવરણનો કોઈ ફેરફાર છે, ના એમાં પર્યાવરણમાં કોઈ ફેરફાર છે નથી, તો સજીવ એ પોતાના લાભ માટે ભેંસ કેમ વાગોળો છે, કારણ કે એને જે ખોરાક ખાધો છે એ ખોરાક જો એ ચાવી ચાવીને ઉતારશે તો એનું ડાયજેસ્ટ એનું પાચન કેવું થશે તો સરળતાથી થશે, માટે સજીવ એ પોતાના લાભ માટે પણ શું આપે છે તો પ્રતિચાર આપે છે। એથી આગળ વધીએ તો ત્રીજું ઉદાહરણ આપણે કયું જોયું તો વનસ્પતિની વૃદ્ધિ કેમ ઉપરની દિશામાં થઈ, કારણ કે વનસ્પતિને ખોરાક માટે અથવા તો વનસ્પતિની પ્રકાશ અવશોષણની ક્રિયા માટે શું જરૂરી છે તો સૂર્યપ્રકાશ જરૂરી છે, એટલે પ્રકાશ મેળવવા માટે એને શું કર્યું તો પોતાનું જે વૃદ્ધિ છે એ ક્યાં કરી તો ઉપરની દિશામાં કરી, ઉપર શું મળશે તો પ્રકાશ,
मूळનો વિસ્તાર કેમ નીચે કર્યો તો ઉપર પાણી નથી ક્યાં છે તો ભેજ અને બીજા ખનિજ સારો જમીનમાં છે તો ત્યાં એને પ્રતિચાર આપ્યો આગળ જોઈએ તો બાળકો બાળકો બગીચામાં રમી રહ્યા છે તો બાળકો નથી એને કોઈ વૃદ્ધિ કરવી નથી એને કોઈ જાતનું શું કહેવાય બિલાડી જેવું કે કંઈક નવું પર્યાવરણમાં ફેરફાર જોયો ના સજીવો પોતાના લાભ માટે પણ શું કરે અરે પોતાને આનંદ થાય એટલે કે પોતાને હિંચકા એટલે ઝૂલો ઝૂલી રહ્યા છે બરાબર છે હિંચકા ઉપર બેસી અને શું કરે છે તો હિંચકે ઝૂલી રહ્યા છે તો એમાં બાળકોને શું થાય છે તો આનંદ થાય છે એટલે સજીવો અથવા તો પ્રાણીઓ એ પોતાના આનંદ પ્રમોદ માટે પણ શું કરે છે તો પ્રતિચાર આપે છે અહીંથી આગળ વધીએ તો આપણું છેલ્લું ઉદાહરણ કે કૂતરું ભસ્યું બરાબર કૂતરું ભસ્યું તો કેમ હું દોડ્યો કારણ કે મને ડર લાગ્યો મારી પાછળ વાઘ પડે તો હું શું કરું તો દોડું કેમ કારણ કે મને શું છે તો ડર છે કે એ કૂતરું મને કરડી નહીં ખાય એ વાઘ મને મારી ના નાખે તો આ શું છે તો રક્ષણ કરવા માટે મેં પર્યાવરણની સામે શું આપ્યો તો પ્રતિચાર આપ્યો હવે મિત્રો આ થઈ પ્રતિચારની ક્રિયા હવે તમે એક વસ્તુ સમજો કે નિયંત્રણ તો મેં તમને સમજાવ્યું કે વૃદ્ધિ માટે જરૂરી આપણે ખોરાક ઓછો લેવીએ આ બધું મેં તમને સમજાવ્યું પણ આ પ્રતિચારોમાં સંકલન ક્યાં આવ્યું તો તમે ઉદાહરણ વિચારો કે કૂતરું મને ભસ્યું કૂતરું ભસ્યું એટલે અવાજ કોને સાંભળ્યો તો કાને સાંભળ્યો ભસ્યા પછી વિચાર કોને કર્યો કે પાછળ કૂતરું છે તો મગજે કર્યો એ મગજે શું વિચાર્યું કે કૂતરું ક્યાં કરડશે તો પગ ઉપર કરડશે અથવા શરીરના કોઈ પણ અંગ પર કરડશે તો દોડવાનું કામ કોણે કર્યું તો પગે કર્યું આ જો બધા અંગોમાંથી એક અંગ એમ કહી દે કે ના મારે તો નથી કરવું તો કોઈ એક એમ પગ એમ કહી દે કે મારે દોડવું નથી મગજ ગમે તેટલું કરે ભાઈ હટવું પડશે પણ અહીંયા પગ એમ કહી દે કે મારે નથી દોડવું તો શું થાય ત્યારે શું થાય તો કૂતરું કરડી જાય એટલે આપણા તમામ અંગોને કોઈ શું કરે છે તો સંકલન કરે છે અથવા કોઈ એક તંત્ર આપણું શું કરે છે તો બધી જ ક્રિયાઓને સંકલિત કરે છે બરાબર એટલે આ જે નિયંત્રણ અને સંકલન છે એ આ પ્રકરણનું મૂળ શું છે તો ક્ષાર છે એટલે આપણે આજે નિયંત્રણ અને સંકલન વિશે શું કરીશું ચર્ચા કરીશું હવે આ નિયંત્રણ અને સંકલનમાં સૌથી અગત્યનું કામ કોણ કરે તો એના માટે આપણે ધોરણ 9માં પણ અભ્યાસ કરી ગયા કે ચેતાતંત્ર એક ચેતા એટલે શું તો સંદેશાવાહક એ ચેતાતંત્રો કામ કરે છે એ ચેતાતંત્ર કેવી રીતે કામ કરે તો મિત્રો આપણું સજીવ શરીર એ શું છે તો બહુકોષી છે બહુકોષી એટલે ઘણા બધા કોષોનું બનેલું છે પ્રાણીઓમાં દરેક કામ કરવા માટે શું આવેલા છે તો જુદા જુદા અંગો આવેલા છે કેવા અંગો તો તમે જોઈ શકો છો કે મારી આંખો છે તો આંખો શું કરે છે તો જોવાનું કામ કરે કાન સાંભળવાનું કામ કરે નાક એ શું કરે સૂંઘવાનું કામ કરે બરાબર છે તો આ બધી જ શેનાથી બનેલી છે તો ચેતાતંત્ર દ્વારા બનેલું છે એટલે આજે આપણે અભ્યાસ શેનો કરીશું તો આપણે અભ્યાસ કરીશું ચેતાતંત્ર મનુષ્યનું અથવા પ્રાણીઓનું ચેતાતંત્ર ચેતાતંત્ર શેનું બનેલું છે તો મિત્રો આ બધા અંગો જેટલા પણ મેં તમને કીધા એ બધા કેવા છે તો સંવેદનાગ્રાહી અંગે છે સંવેદનાગ્રાહી એટલે શું તો સંવેદનાઓનું શું કરે ગ્રહણ કરે એક ઉદાહરણ આપું હું અત્યારે આમ ઊભો છું પણ પાછળથી કોઈ મારી પીઠ ઉપર હાથ મારે એટલે મને ખબર પડી જાય કે મારી પાછળ કોઈ છે તો એ કોને એ જે સંદેશો છે કોને ગ્રહણ કર્યો તો મારી ચામડીએ ગ્રહણ કર્યો એટલે પછી ક્યાંક સારી રસોઈ બને છે અને સુગંધ અહીંયા આવે તો મને ખબર પડી જાય કે ક્યાંક સારું બને છે એ રીતે આંખો અહીંયાથી લઈને દૂર સુધીને શું કરે છે જોઈ શકે છે તો મિત્રો આ તે તમામ અંગો છે એ બધા સંવેદનાગ્રાહી અંગો છે અને આ સંવેદનાગ્રાહી તમામ પ્રાણીઓમાં છે જ કેટલાકમાં જુદા છે પણ છે ખરા હવે આ સંવેદનાગ્રાહી અંગો શું કરે તો સંવેદનાઓને ગ્રહણ કરે આ સંવેદનાઓ ગ્રહણ કરી અને એ આગળ સુધી પહોંચાડે કોણ તો એના માટે આપણા શરીરમાં એટલે કે પ્રાણીઓના અને સજીવ શરીર તમામ જેટલા પ્રાણીઓ છે બધામાં શું છે તો ચેતાકોષ એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે અને તમામમાં ચેતાકોષ એક સરખા છે અને છે જ આ ચેતાકોષોનું એક માળખું બનેલું છે જેને શું કહેવાય છે તો ચેતાતંત્ર કહેવાય છે ચેતાકોષ એ શું બનાવે ચેતાકોષની સાથે બીજું શું જોડાયેલું છે તો સ્નાયુઓ જોડાયેલા છે એટલે કે અંગો જોડાયેલા છે એ સ્નાયુઓ પેશી જોડાયેલી છે તો આપણે પહેલાં ચેતાકોષ વિશે સમજીએ કે ચેતાકોષ એટલે શું ચેતાકોષ કામ કેવી રીતે કરે છે તો મિત્રો એના માટે આપણે ચેતાકોષની આકૃતિ જોઈએ
भणता भणता आपणे आकृति पण कई रीते दोरवी ए पण जोई लीए। तो जो मित्रों आपणे एक पहलू तमारेथी शक्य बने तो सर्कल ड्रॉ करी देवानुं, सर्कल झाकू राखवानुं केम के एने फरी भूसवानुं छे। हवे अहींयाथी शुं करीए तो एक अने फरी अहींयाथी बीजू, आ रीते आपणे केटलोक भाग शुं करीए तो निर्माण पामीए ने આટલું નિર્માણ થઈ જાય પછી તમારું જે વધારાનું સર્કલ છે એ સર્કલને શું કરો તમે તો ભૂસી દો। એટલે આપણે આજે આપણો વધારાનું વર્તુળ છે એ વર્તુળના ભાગને શું કરો ભૂસી દો, તો તમને કંઈક આવી રચના શું કરશે તો જોવા મળશે। હવે અહીંયાથી શું કરો તો સહેજ લાંબે લઈ જાઓ અને આના ઉપર આપણે બનાવવા છે અક્ષ તંદુ, આ લીટી થોડા લાંબા અંતર સુધી લઈ જાઓ અને અહીંયા આપણે બનાવીશું અક્ષ તંતુ। આ અક્ષ તંતુમાં સેજ તંતુના સર્કલ અહીંયા બનાવ્યા છે, તો કેટલાકમાં ક્યાં બનાવવાના તો નીચે બનાવો, અહીંયા ઉપર અને નીચે। અહીંયાથી આપણે ચેતાંત બનાવવાની છે, આ ચેતાંત શું છે તો આગળ આપણે અભ્યાસ કરીએ, પહેલાં અત્યારે આપણે શું કરીએ તો માત્ર આકૃતિ દોરી દઈએ। અહીંયા આપણે શિખાતંતુ બનાવવાના છે, શિખાતંતુ એ કેવા છે તો આ રીતે તમે એમાં શું કરી શકો તો ઘણા બધા શેપ આપી શકો, પણ જનરલી વી શેપ દ્વારા તમે એને શું કરો તો દરેક કોષમાં શું હોય છે તો કોષ કેન્દ્ર હોય છે, એટલે કોષના સેન્ટરમાં આપણે શું મૂકી દઈએ તો કોષ કેન્દ્ર મૂકી દઈએ। આ શું છે તો આ છે તમારું આપણું ચેતાકોષની આકૃતિ। ચેતાકોષની આકૃતિના ભાગો જોઈએ તો આ જે છેવાડે આવેલા છે એને કહેવાય છે શિખાતંતુ, શાખા જેવા છે એ શું છે તો શિખાતંતુ। અહીંયા વચ્ચે જે આ કોષ આવેલા છે એને કહેવાય છે અક્ષ તંતુ, આ છે તમારું કોષ કેન્દ્ર, અંદરનો જે ભાગ છે એટલે આ વધારાનો જે ભાગ છે જેને આપણે અત્યારે વ્હાઇટ શું કરીએ છીએ રબરિંગ કરીએ, એ છે તમારું કોષકાય। શું આવેલું છે કોષકાય, કોષ કેન્દ્ર અલગ જોવાય એટલા માટે આપણે એને શું કરીએ તો થોડુંક ડાર્ક કરી દઈએ, એટલે આ તમારું શું છે તો કોષ કેન્દ્ર, એટલે એને નામ આપી દઈએ આપણે કોષ કેન્દ્ર। છેવાડાના જે આવી એ છે એને કહેવાય છે ચેતાંત, શું છે તો ચેતન। મિત્રો આ આપણી શું થઈ તો ચેતાકોષની આકૃતિ થઈ। હવે ચેતાકોષ કામ કેવી રીતે કરે તો આપણા જે સંવેદનાગ્રાહી અંગો છે એ સંવેદનાઓનું શું કરે ગ્રહણ કરે, અને એ ક્યાં મોકલે તો સૌ પ્રથમ એ કોના સંપર્કમાં આવે તો આપણા જે ચેતાકોષના છેડે આવેલા છે એ શિખાતંતુઓના સંપર્કમાં આવે, એ જે સંવેદનાઓ છે એને રાસાયણિક ઉર્મિવેગો બનાવવાનું કામ, એટલે કે રાસાયણિક કેમિકલ શું બનાવે છે તો રાસાયણિક વહન બનાવે અથવા રાસાયણિક ઉર્મિવેગ બનાવે, એ કોણ બનાવે તો શિખાતંતુઓ બનાવે। આ જે રાસાયણિક આવેગો બન્યા એ રાસાયણિક આવેગો એ શિખાતંતુઓ એનું વહન ક્યાં કરે તો કોષકાયમાં કરે, કોષકાયમાંથી એનું વહન ક્યાં થાય તો ઉર્મિવેગો મારફતે ક્યાં જાય ચેતાંતમાં જાય, ક્યાં જાય છે તો ચેતાંતમાં થાય છે, બરાબર। એટલે ફરી સમજી લો કે પહેલું તો સંવેદનાગ્રાહી અંગો સંવેદનાઓનું શું કરે છે ગ્રહણ કરે, આ સંવેદનાઓ ગ્રહણ કોણ કરે તો શિખાતંતુઓ, શિખાતંતુઓમાં શું થાય તો
तो रासायणिक आवेगों में एनो फेरफार थाय। रासायणिक आवेगो एटले शू? तो मित्रों एक इलेक्ट्रॉन मार्फत एनी गति थाय। आ रासायणिक आवेगो ये क्या जाए? तो जाए कोशकाय में। कोशकाय में थी अक्षतंतुओं मार्फते क्या जाए? तो चेतांत में जाए। एटले जो आपणे क्रम लखवो होय तो कई रीते लखाय? तो पहलू क्या? तो शिखा तंतुओ। पहला क्या? तो संवेदना ग्राही अंगो। ग्राही अंगो ये ग्रहण करीने क्या मोकले? तो ये मोकले छे शिखा तंतु पर। शिखा तंतु पर थी क्या जाय छे? तो शिखा तंतु पर थी कोशकाय। कोशकाय मांथी क्या आवे? तो अक्षतंतु। अक्षतंतु मार्फते उर्मी वेगनु वहन ये क्या थाय छे? तो ये थाय छे चेतांत में। તે આ ક્રમમાં આ ઉર્મી વેગો શું થાય આગળ વધે? હવે સૌથી અગત્યનું સમજવાનું શું છે? તો આ જે રીતે જોડાયેલું છે એ રીતે આની જ પાછળ શું હોય છે? તો બીજો કોષ હોય છે, એટલે બીજો ચેતાકોષ જોડાયેલો છે, પણ એ ચેતાકોષ આની સાથે સીધો સીધો જોડાયેલો હોતો નથી। અહીંયા ચેતાંત જે ઉર્મી વેગો લઈને આવે છે એ ઉર્મી વેગોનું આગળ સેમાં? તો રસાયણોમાં વહન થાય છે। એટલે આ કોષ જે કોષ છે ચેતાકોષ એની પાછળ બીજો ચેતાકોષ હોય તો એના વચ્ચે શું આવેલું છે? તો જગ્યા આવેલું છે, અને આ જે ઉર્મી વેગો આયા છે એનું શેમાં રૂપાંતર થાય? તો રસાયણોમાં રૂપાંતર થાય। આ રસાયણો બે ચેતાકોષની વચ્ચે આવેલો અવકાશ જેને યાદ રાખજો ચેતો પાગમ કહેવાય છે। શું કહેવાય છે? તો ચેતો પાગમ ક્યાં આવેલો છે? તો આ જે ચેતાંત પૂરી થાય એના પછી શું આવેલું છે? તો રસાયણનું એક લેયર આવેલું છે, કેમ કે અહીંયા જે તમે સંવેદનાઓ ગ્રહણ કરી અને વિદ્યુત આવેગમાં ફેરવી ચેતાંતમાં આવ્યું, ચેતાંત પછી એ ઉર્મી જે ઉર્મી વેગો છે ઉર્મી વેગનું શેમાં? તો રસાયણમાં રૂપાંતર થાય, અને એ રસાયણ દ્વારા એ ફરી શેની સાથે જોડાયેલું હોય? તો આગળ આવેલા શિખાતંતુ સાથે જોડાયેલું હોય। પણ કયા? તો બીજો જે ચેતાકોષ આવેલો હોય અહીંયા શું આવેલું હોય? તો બીજા ચેતાકોષના શિખા તંતુઓ હોય। આ શિખાતંતુઓ ક્યાં મોકલે? તો આગળ ચેતાકોષમાં શું કરે? તો આ ક્રિયા આગળ વધારે। પણ આ ક્રિયા આગળ વધે એટલે આ બે વચ્ચે જે અવકાશ છે જેમાં રસાયણ આવેલું છે જેને શું કહેવાય છે? તો ચેતો પાગમ કહેવાય છે। કેટલીક વાર પરીક્ષામાં પૂછાય છે ચેતો પાગમ ક્યાં આવેલું છે અથવા ચેતો પાગમ એટલે શું? તો તમારે યાદ રાખવાનું બે ચેતાકોષોની વચ્ચે જે અવકાશ રહેલો છે એ અવકાશને શું કહેવાય છે? તો ચેતો પાગમ કહેવાય છે। હવે આ સંદેશો ક્યાં ગયો? તો ચેતોપાગમમાં ગયો, અને એ ચેતોપાગમમાંથી ક્યાં ગયો? તો બીજા ચેતાકોષના શિખાતંતુમાં। આ જ રીતે શું થાય છે? તો સલંગ એક તંત્ર રચાય છે જેને શું કહેવાય છે? તો ચેતાતંત્ર। અને આ રીતે આ ચેતાતંત્ર શું કરે છે? તો કામ કરે છે। હવે મિત્રો આપણી ઘણી બધી ક્રિયાઓ છે અને આપણને ખબર પણ નથી કે અમુક ક્રિયાઓ આપણે કરી નાખીએ છીએ। જેવી કે તમે ધારો કે ખાંડ ખાઓ છો, તો ખાંડ કેવી લાગે? ગળી લાગે। તમારું મોઢું એને શું કરે છે? તો ટેસ્ટ પારખે છે। આ એક પ્રવૃત્તિ છે, તમે ઘરે કરી પણ જોજો। હવે તમે નાક બંધ કરી દો ને પછી ખાંડ ખાઓ તો તમને ખાંડ ગળી લાગે છે? બીજું તમારા કાન બંધ કરી દો ને પછી ખાંડ ખાઓ તો તમને ખાંડ ગળી લાગે છે? તો દરેક પરિસ્થિતિમાં ખાંડ તો ગળી જ છે, શું તફાવત છે એ તમારે નોટ કરવાનો છે। તમે આ પ્રવૃત્તિ ઘરે કરજો અને પછી તમને ખબર પડશે કે ખરેખર આ બે વાત શું તફાવત છે। બીજું જોઈએ મિત્રો, તો બીજું કે તમે જ્યારે આ ખાંડ ખાધી, હવે હું તમને કહી દઉં કે શું થશે ખરેખર। તમે ખાંડ ખાઓ છો એટલે ગળી લાગે, પણ જે વખતે તમે નાક બંધ કરી એટલે એની સ્મેલ, એટલે કે આપણું કયું, તો ધ્રાણ, સુગંધ શું કહેવાય એને વિજ્ઞાનની ભાષામાં? ધ્રાણેન્દ્ર કહેવાય। આપણે ધ્રાણેન્દ્ર સૂચકો વિશે ભણી ગયા હતા કે સુગંધની, એટલે આ જે ધ્રાણ છે ધ્રાણ ગ્રંથિ એ શું છે? તો બંધ છે। એટલે તમને સેજ શું લાગશે? તો ટેસ્ટમાં ફરક લાગશે, તમે જે પહેલાં ગળે સ્વાદ અનુભવતા હતા એવો કદાચ ના અનુભવી શકો। એ જ રીતે તમે જ્યારે કાન બંધ રાખો છો, તમે કાન તો સાંભળવાનું છે એટલે કાન સાથે કોઈ નિસ્બંધ નથી, તો કાન બંધ કરો ને ખાંડ ખાવ તો કોઈ ફરક પડતો નથી। આવું કેમ છે? આવું આપણને ખબર નથી પડતી એવી કેટલીક પ્રવૃત્તિઓ છે જેને શું કહેવાય છે? તો પરાવર્તી ક્રિયાઓ। પરાવર્તી ક્રિયાઓ એટલે અત્યારે મારી પાછળ આવી અને અહીંયા કદાચ કોઈ ઝાપટ મારે તો શું થાય? તો હું આગળ ખસી જાઉં અથવા એને જોવા જાઉં, આ શું થયું? તો મને ઝાપટ મારી એટલે મારી ડોક સીધી પલટી ગઈ, બરાબર છે? એવું બને છે મિત્રો કે બહુ સમય લીધો હોય, પહેલાં અહીંયા પીઠ ઉપર વાગ્યું, ત્યાંના કોષો અંદર લઈ ગયા, એનાથી શું થાય આગળ વધે? એવું નથી બનતું, ત્યાં પછી મગજ વિચારે કે શું કરવું, મગજે નિર્ણય લીધો, પાછો સંદેશો મોકલ્યો, ત્યાં સુધી તો પૂરું થઈ જાય બધું,
બરાબર તો એવું કેમ બન્યું તો એના માટે અને બીજી વસ્તુ કે આ જે ચેતાકોષ છે એ ચેતાકોષમાં જે આ વિદ્યુતનું વહન થાય છે એ સેકન્ડના 10મા લાખ બરાબર થાય છે એટલે જે સમય લેવાય છે એ સેકન્ડના કેટલા તો 10મા લાખ ભાગ એટલે 1 સેકન્ડના 10 લાખ ભાગ કરો એટલા ઓછા સમયમાં થાય છે તો આ બધી ક્રિયાઓ માટે જવાબદાર જે ક્રિયા છે એને કહેવાય છે પરાવર્તી ક્રિયા તો ચાલો આપણે હવે પરાવર્તી ક્રિયાનો શું કરીએ તો અભ્યાસ કરીએ પરાવર્તી ક્રિયાઓ હવે પરાવર્તી ક્રિયાઓ કેવી છે મિત્રો તો પરાવર્તી ક્રિયાઓ એટલે એવું કહી શકાય કે આપણે જેને ઈચ્છાથી ના કરતા હોય અનિચ્છિક ક્રિયાઓ એ તમામ ક્રિયાઓ કેવી છે પરાવર્તી એકાએક બનતી ક્રિયાઓ ધારો કે હું અત્યારે અહીંયા ચાલી રહ્યો છું અને અહીંયા કદાચ મને ટાંકણી વાગે પગમાં તો શું થાય તો મારો પગ પાછો ખેંચાઈ જાય એ જ રીતે હું સ્વિચબોર્ડને હાથ લગાવતો લાઇટના અને કદાચ કોઈક ચાલુ વાયર લાઈવ વાયર મારા હાથમાં આવી જાય તો મને શું લાગે કરંટ લાગે એ પરિસ્થિતિ અથવા ત્રીજું વિચારો કે કદાચ કોઈ ગરમ વસ્તુ છે મારા હાથને અટકી તો શું થાય તો મિત્રો આમાં આપણને ખબર છે કે વિચારવાનું કામ કોણ કરે મગજ કરે હવે જ્યારે આ ગરમ વસ્તુ મારા હાથને અટકી એટલે એ સંદેશો ક્યાં જાય તો ચેતાકોષો દ્વારા મગજને જાય મગજ વિચારે પછી ત્યાંથી એનું પૃથ્થકરણ કરીને આગળ મોકલે એ કેવી છે એક જટિલ પ્રક્રિયા છે એમાં સમય માંગી લે જો આમાં વધારે સમય થાય તો મારો જે તે અંગ છે એટલે કે જે મારો હાથ છે એ હાથ શું થાય તો વધારે દાઝી જાય એટલા માટે આપણા શરીરમાં કોઈક એવી એ હોવી જોઈએ રચના કે જે આ જે પ્રતિચાર છે એ પ્રતિચાર ત્વરિત આપે પહેલાં પ્રતિચારમાં શું લાગે તો સમય લાગે તો આવી જે ક્રિયાઓ છે એને કહેવાય છે પરાવર્તી ક્રિયાઓ એ પરાવર્તી ક્રિયાઓ શરીરમાં કેવી રીતે થાય છે આ પરાવર્તી ક્રિયાઓ ઘણી બધી છે મિત્રો ઉદાહરણ તરીકે બગાસું આવવું મને અત્યારે બગાસું હોય તમારે ખાવું જ પડે છીંક આવી છીંક આવે એટલે શું અત્યારે છીંક આવે મને તો હું વિડીયો રોકું કે ના ભાઈ ઉભા રહો મારો વિડીયો બની રહ્યો છે પછી હું છીંક ખાઉં ના છીંક ખાવી જ પડે તમારે ખાંસી આવી જેને તમે ઈચ્છતા ના હોય એ પણ શરીરમાંથી શું આવે તો એવી ક્રિયાઓ કેવી છે તો પરાવર્તી ક્રિયાઓ છે આમ ઘણી બધી ક્રિયાઓ આવી છે કે જે પરાવર્તી છે ગરમ વસ્તુને હાથ લગાવે એટલે હાથ ફરી થટાવી લઈએ છીએ આપણે વિચારતા નથી કારણ કે વિચારવાનું કામ એ મગજના અગ્રભાગમાં થાય છે મગજ શાંતિથી વિચારે એનું એનાલિસિસ કરે પૃથ્થકરણ કરે અને પછી તમને સંદેશો મોકલે ત્યાં સુધી શું થઈ જાય છે તો બહુ લાંબો સમય થઈ જાય એટલે આવી જે ક્રિયાઓ છે કે જે આપણને નુકસાન કરે છે તો એવી ક્રિયાઓ પ્રત્યે પ્રતિચાર આપવા માટે અને એવી ક્રિયાઓ શું છે તો પરાવર્તી ક્રિયાઓ છે એવી ક્રિયાઓ માટે આપણા શરીરમાં એક સ્પેશિયલ સિસ્ટમ આવેલી છે જેને પરાવર્તી કમાન કહેવાય આ પરાવર્તી કમાન કામ કેવી રીતે કરે છે તો એના માટે પહેલાં આપણે પરાવર્તી કમાનની આકૃતિ દોરીએ અને આકૃતિ પરથી સમજીએ કે એ કેવી રીતે કામ કરે છે તો એના માટે મિત્રો એક સાદો આપણે અત્યારે શું બનાવીએ છીએ તો એચ જેવો શેપ આ બે આપણે એચ જેવો શેપ એટલા માટે કે આ આપણને જોતાં એવું લાગે કે એચ જેવું બનેલું છે બરાબર છે હવે શું કરીએ તો આ એચ જેવા શેપથી થોડેક ઉપર બંને એક તરફ સી આકાર બનાવીએ અહીંયા પણ સેમ આકાર થોડોક ઉપર આ સી આકાર બનાવ્યો હવે આનાથી આગળ વધીએ તો અહીંયાથી બીજી એક નળી આપણે લઈએ તો એ શું કરે તો આ રીતે આના સેન્ટરમાં લગભગ વચ્ચે આવે એવો પ્રયત્ન આપણે કરવાનો ત્યાંથી આને શું કરીએ તો જોડી દઈએ અહીંયા પણ એને શું કરીએ તો જોડી દઈએ એ જ રીતે અહીંયા પણ શું કરીએ તો આ રીતે એક બને ત્યાં સુધી સરખું બને એવો પ્રયત્ન કરવો હવે થોડીક જગ્યા રાખી અને આ રીતે ઉપર ફરી અહીંયા સેજ આ મારાથી શું થઈ ગયું તો ઉપર બની ગયું આગળ વધારો એવું જ નીચે ખાંચમાં મેળવો અને પછી આ રીતે આગળ જવા દો અને અહીંયા એને શું કરો પૂરી હવે આગળ આ અહીંયા શું થઈ તો પૂરી થઈ અથવા તો અહીંયા આપણે આ જે ભાગ બન્યો એને આપણે કહેવાય છે કરોડરજ્જુનો ભાગ આખો સિસ્ટમ શેનું છે
करोड़रज्जु जो आपणे एने कलर करिए तो आ रीते कलर करी शकाय। आ शेनो भाग छे तो करोड़रज्जुनो भाग छे। मैं अत्यारे एमां कयो कलर कर्यो छे तो लाल रंग एटले के रेड रंग एडिट कर्यो छे। हवे मित्रों धारो कि आपणे गरम पाणीनी वात करीए कि मैं गरम वासणने ओळख्यो तो आ जे करोड़रज्जु छे एमां संदेशो आवे केवी रीते, संदेशो जाय केवी रीते। करोड़रज्जु इट मीन्स के करोड़रज्जु अने मगज એ બે ભેગા થઈ અને શું બનાવે છે તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS બનાવે છે, બરાબર છે, જેને મધ્યવર્તી આપણા સેન્ટરમાં આવેલું છે, કરોડરજ્જુના અંદર રક્ષાયેલું છે, એમાં એક રુધિર એ વહે છે। આગળ આપણે મગજની રચનામાં આ બધું જોઈશું। અત્યારે આ તમારું શું છે તો કરોડરજ્જુ છે। આમાં સંદેશો ખરેખર આવે કેવી રીતે તો માટે આપણે થોડુંક આને મોટું બનાવીએ। હવે ધારો કે મારો અહીંયા હાથ છે, આ હાથ શું કરે છે તો ગરમ વસ્તુને અડકે છે। આ મારો હાથ છે, એની સેજ આંગળીઓ આપણે દોરી દઈએ તો પાંચ આંગળીઓ દોરવાની હોય મિત્ર, નાની એટલા માટે દોરું છું ને એક અંગૂઠો કે તમને સેજ ખ્યાલ આવે, બરાબર છે। આ મારો શું છે તો હાથ છે, આથી આગળ નથી લઈ જતા। અહીંયા શું છે તો ગરમ વાસણ દોરી દઈએ કે આ હાથ કોને અડકે છે તો ગરમ વાસણને શું થાય છે તો અડકે છે। વાસણ ધારો કે મારું કેવું છે તો હેન્ડલવાળું દોરી દઈએ એટલે આ હેન્ડલવાળું આપણું એક વાસણ છે। હવે અહીંયાથી થાય શું, ધારો કે આ ગરમ વસ્તુને હાથ અડક્યો તો જો હું લાલ રંગની એક નળી દોરું છું, એક વાહિની દોરું છું, આ શું છે તો અહીંયા સંવેદાગ્રાહી અંગ છે, ચામડી શું છે આપણું સંવેદાગ્રાહી અંગ, આ સંવેદાગ્રાહી અંગોને શું મળે છે તો સંવેદના મળે છે। એટલે અહીંયા ઉર્મિવેગ ઉત્પન્ન થાય, અહીંથી ઉર્મિવેગ એ શું થાય તો વહન કરે। આ જે વહન કરતી નળી છે એ શું છે જો સંવેદના લઈ જાય છે, એટલે આ કેવી છે તો આ કઈ ચેતા છે તો આ એક ચેતા છે, જે કેવી છે તો સંવેદી ચેતા છે। કેવી છે તો સંવેદી ચેતા, શું કરે છે તો સંવેદનાઓને લઈ જાય છે। હવે એ સંવેદનાઓને લઈ ક્યાં જાય તો એ સંવેદનાઓને ક્યાં લાવે છે તો કરોડરજ્જુમાં લાવે। કરોડરજ્જુમાં બીજી એક ચેતા આવેલી હોય છે જેને ચાલક ચેતા કહેવાય છે, જેને હું અલગ રંગથી બતાવું છું, એ આપણે ધારો કે આ યલો રંગથી બતાવી દઈએ તો આ ચાલક ચેતા એ શું કરે છે તો ફરી ક્યાં આવે છે તો તમારા અંગોમાં આવે, અને અંગોમાં જ્યાં અંગ દાજ્યું હોય એ સ્નાયુ સાથે આ શું હોય છે જોડાયેલી હોય છે, બરાબર। આ ચાલક ચેતા આજે બીજી આપણે યલો રંગની દોરી એ શું છે તો એ છે આપણી ચાલક ચેતા। ચાલક એટલે શું તો વહન કરે છે, બરાબર છે। સંવેદી ચેતા શું કરે તો સંવેદી ચેતા એ જે ગરમ લાગ્યું એને ગ્રહણ કરી અને સંદેશો ક્યાં લઈ જાય કરોડરજ્જુમાં લઈ જાય। કરોડરજ્જુ અને સંવેદી ચેતા વચ્ચે અહીંયા એક બીજી ચેતા આવેલી હોય છે જે શું કરે છે તો પૃથ્થકરણ કરે, આ એક જોડાણ હોય છે। આ જોડાણને શું કહેવાય છે તો આ જોડાણને કહેવાય છે પૃથ્થકરણીય ચેતા પેશી અથવા ચેતા, બરાબર છે। આ શું કરે તો એનાલિસિસ કરે, પૃથ્થકરણ કરે, અને બહુ સેકન્ડના લાખમાં ભાગમાં આનું શું થાય તો પૃથ્થકરણ થાય। એટલે પહેલું સમજી લો, સંવેદી ચેતા શું કરે તો સંવેદનાને લઈ જાય, અહીંયા એનું પૃથ્થકરણ થાય, અને ચાલક ચેતા એને ફરી શું કરે તો પાછું લાવે। આ શું છે તો જે તમારું એને કહી શકાય કે પ્રતિચારક અંગ છે, એટલે કે આ આપણો કેવો છે તો પ્રતિચારક અંગ છે, એ શું તો પ્રતિચાર આપે કે ભાઈ છોડી દો, બરાબર। તો આ એક શું બની તો કમાન બની, એટલા માટે આને શું કહેવાય છે તો પરાવર્તી કમાન કહેવાય છે। શું કહેવાય? પરાવર્તી કમાન। આ પરાવર્તી કમાન આગળના ભાગે આમ જો તમે આગળ વધારવા માંગો તો અહીંયાથી શું હોય છે તો અહીંયાથી આ જોડાયેલી હોય છે કોની સાથે તો મગજ સાથે લઈ જાય, એટલે મગજ તરફ પણ એનું શું કરે છે તો સંવેદનાઓનું વહન કરે। એટલે કેટલીક વસ્તુઓ વિચારતા હોય ત્યારે સંવેદનાઓનું મગજ તરફ શું થાય તો વહન થાય, બરાબર છે। આ તમારું શું છે તો આ જે ભાગ છે એને શું કહેવાય છે તો કરોડરજ્જુ। બીજું એક અહીંયા આપણે દોરવું હોય તો આ રીતે આગળ તમારે ધોરણ 12માં આવશો ત્યારે બધું આવશે, પિન્યલ ગ્રંથિને ઘણું બધું હોય છે, એ બધું તમારે ધોરણ 12માં છે, અત્યારે એટલું નથી, અત્યારે તમારે શું શીખવાનું છે તો એક સિમ્પલ વસ્તુ કે આને પરાવર્તી કમાન કહેવાય કેમ, તો આ મારા બે હાથ છે, અહીંયા મચ્છર કરડ્યો, અહીંથી મચ્છરે કરડ્યું એટલે સંવેદી ગ્રહ સંવેદી અંગે શું કર્યું તો સંવેદના ગ્રહણ કરી, ક્યાં લઈ ગયું તો મગજમાં લઈ ગયું, ક્યાં લઈ જાય મગજમાં લઈ જાય, પણ ખરેખર આનો પ્રતિચાર મારે તીવ્ર આપવો છે તો એ પરાવર્તી ક્રિયા છે, એટલે અહીંયાથી ક્યાં ગઈ તો કરોડરજ્જુમાં ગઈ। કરોડરજ્જુથી પાછી ક્યાં આવી
तो पाछी चालक चेता में आ संवेदी चेता थी आ तमारी चालक चेता थी वच्चे शू थयु एनु पृथक्करण एटले आ शू बनावे छे तो अर्ध कमान बनावे शू बनावे कमान तमे कमान जोईए तमने खबर छे शू होय तो तीर कामठानी कमान एटले आम वड़ेली होय एटले एने शू कहेवाय छे तो परावर्ती कमान कहेवाय छे। तमे मच्छर करड्यू गयु अंदर शू करवु हाथ हलाईने मच्छर उड़ावी देवु छे के पछी झापट मारी देवु छे मच्छर पती जाय तो आवी रीते आपणो अर्धा जे परावर्ती कमान छे शू करे छे तो काम करे छे। એટલે મિત્રો આ આપણી પરાવર્તી ક્રિયાઓમાં સૌથી અગત્યનું અંગ। હવે મિત્રો આગળ વધીએ તો પરાવર્તી ક્રિયાઓ પતિ બીજી તમારી વિચારવાવાળી ક્રિયાઓ છે એ શું કરે એ કેવી રીતે કામ કરે તો મિત્રો જેટલી વિચારવાની ક્રિયાઓ છે એ જટિલ ક્રિયાઓ છે અને એ ક્રિયાઓ સમય માંગી લે એવી છે। આપણે પહેલાં પણ જોયું એ ક્રિયાઓ માટે આપણા મગજમાં એટલે કે આપણા શરીરમાં બે ખાસ અંગ એક તો મગજ અને બીજું છે કરોડરજ્જુ આ બે ભેગા થઈ અને શું બનાવે છે તો CNS સિસ્ટમ બનાવે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ। આ જે છે એનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું કારણ અને આ પછીનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમારું મગજ કેવી રીતે કામ કરે છે મગજમાં કેટલા ભાગ આવેલા છે અને સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ છે તમારું મગજ તો એ વિશે આપણે આ પછીના વિડીયોમાં શું કરીશું તો અભ્યાસ કરીશું। આશા રાખીએ છીએ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે। આ વિડીયોના બે ખાસ પ્રશ્નો એક તો ચેતાકોષની આકૃતિ અને બીજું પરાવર્તી કમાન એ કેવી રીતે કામ કરે છે પરાવર્તી કમાનની આકૃતિ આ બે વિશે તમને સમજ પડી હશે। ફરી નવા વિડીયો સાથે એટલે કે મગજની આકૃતિ સાથે અને મગજ કેવી રીતે કામ કરે છે તે સાથે મળીશું। અસ્તુ।